મારા પરિવારજનો નોર્થ ગુજરાતમાં ટુરિઝમ માટેની પૂરી સંભાવનાઓ છે. તમે જુઓ તમારા પડોશમાં વડનગર જેટલું મહત્વ કાશીનું છે, એક કાશી એવું છે, અવિનાશી છે. કાશીમાં ક્યારે લોકો ન હોય એવો કાલખંડ નથી ગયો. દરેક યુગમાં ત્યાં લોકો રહ્યા છે. કાશી પછી બીજું વડનગર છે જે ક્યારે વિનાશ નથી થયો. હવે એ બધું ખોદકામમાં નીકળ્યું છે. દુનિયાભરના લોકો ટુરિસ્ટ તરીકે આવવાના છે. આપણું કામ છે કે આ ટુરિઝમનો લાભ આપણે લઈએ. રાજસ્થાન અને ગુજરાતને જોડતી તારંગા હિલ, અંબાજી, આબુ રેડ રોડ લાઇન, આ રેલવે લાઇન મોટું ભાગ્ય બદલવાની છે દોસ્તો. અને જે આપણે ત્યાંથી પસાર થવાની છે અને બ્રોડગેજ રેલવે લાઇન એટલે તમે અહીંથી સીધા દિલ્હી જોડાવાના છો, દેશ સાથે જોડાવાના છો. અને આના કારણે તારંગાજી હોય, અંબાજી હોય, ધરોઈ હોય, આ ટુરિઝમના ક્ષેત્રો પણ વિકસાત પામવાના છે. આ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસ, પર્યટન સેક્ટરનો વિકાસ, રેલવે લાઇન બહુ મોટી ભૂમિકા અદા કરવાનું છે. આનાથી અંબાજી સુધી ઉત્તમમાં ઉત્તમ રેલવે લાઇનની કનેક્ટિવિટી થઈ જવાની છે. અહીંયા દિલ્હી, મુંબઈ સહિત દેશભરના શ્રદ્ધાળુઓ એમના માટે આવવાનું આસાન થઈ જવાનું છે. મારા વાલા પરિવારજનો, તમને યાદ હશે કચ્છની ચર્ચા હું કરતો હતો, એક જમાનો તો કોઈ કચ્છનું નામ ન લે, અને આજે કચ્છમાં રણોત્સવ ધોરડો દુનિયા એનો જય જયકાર કરી દીધો. દુનિયાના ઉત્તમમાં ઉત્તમ વિલેજ ટુરિઝમ માટે આપણો રણોત્સવ આપણા ધોરડોનો સ્વીકાર થયો છે. અને એવી જ રીતે આપણા નડાબેટનો જયકાર પણ થોડા દાડામાં થવાનો છે, એને પણ આપણે આગળ વધારવું છે.